નમસ્કાર, સ્વાગત આપનું. જસદણના મહાસંગ્રામનું પરિણામ આવી ગયું છે. કુંવરજીનો ગઢ બની ગયું છે જસદણ, અને જસદણમાં કુંવરજીએ વિજય પ્રાપ્ત કર્યો છે 19,000થી વધારે મતોથી. જસદણમાં વિજય સરઘસ આપ જોઈ રહ્યા છો, આ સીધા દ્રશ્યો. વિજયોત્સવ મનાવવામાં ડૂબી ગયું છે ભાજપ, કોંગ્રેસને ભૂંડી હારનો સામનો કરવો પડ્યો છે જસદણમાં. અને આ સાથે જ અહીં મુખ્યમંત્રીએ પણ આગામી લોકસભાની ચૂંટણીમાં આ વિજય સાથે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે 26-26 બેઠક ભાજપ જીતશે. ભાજપની જે નીતિ છે તેનો ખેડૂતોએ પણ જસદણમાં સ્વીકાર કર્યો છે તેમ તેમણે કહ્યું હતું. આપ આ વિજયોત્સવ જોઈ રહ્યા છો. આ વિજય સરઘસમાં કુંવરજી બાવળિયા, તેમની આસપાસ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી અને અન્ય નેતાઓ, સાથે જ ભાજપના તમામ કાર્યકર્તાઓ આ વિજયોત્સવમાં જોડાયા છે. કોંગ્રેસની ભૂંડી હાર અને ભાજપની આ દમદાર જીત છે. જસદણમાં જ્યારે જશ્ન ચાલી રહ્યો છે ત્યારે હેલીપેડ પર સંવાદદાતા મારા સહયોગી સંધ્યા ઉપસ્થિત છે, તેમની સાથે વાતચીત કરીશું. સંધ્યા, હાલ અહીં જસદણમાં કેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે? આપ જ્યાં ઉપસ્થિત છો ત્યાં કેવી રીતે ભાજપનો વિજય ઉત્સવ ઉજવાતો દેખાઈ રહ્યો છે? જી, વિજય ઉત્સવની જો વાત કરીએ તો જસદણમાં અત્યારે જોરશોરથી વિજય સરઘસ ચાલી રહ્યું છે. પરંતુ હું અત્યારે જ્યાં છું ત્યાં હેલીપેડ છે. મારી પાછળના જે દ્રશ્યો છે અત્યારે હેલીપેડ પર અત્યારે હું ઉપસ્થિત છું અને થોડીક ક્ષણોમાં સીએમ અહીંયા પહોંચવાના છે, કારણ કે જીતના જશ્નમાં તેઓ પણ શરીક થવાના છે. એટલે બસ મને લાગે છે 5-10 મિનિટની વાર છે અને સીએમ પણ અહીંયા આવી પહોંચશે અને સભાસ્થળ પર, અહીંયાથી સીધા જ તેઓ સભાસ્થળ પર જશે અને ત્યાં વિજય સરઘસ જે નીકળ્યું છે તે સભાસ્થળ પર પહોંચવાનું છે. સીએમ પણ ત્યાં પહોંચવાના છે અને ત્યાં જીતનો જશ્ન પણ મનાવવામાં આવશે. પરંતુ મહત્વની આ ચૂંટણી એટલા માટે પણ છે, ત્રણ રાજ્યો જે હિન્દી બેલ્ટના રાજ્યો છે તેમાં કોંગ્રેસે જીત મેળવી જ્યાં ભાજપની સત્તા હતી, અને ત્યારબાદ અહીંયા જ્યારે કોંગ્રેસની સત્તા હતી અને તેમાં બીજેપીએ જીત મેળવી છે. ભલે ઉમેદવાર એક રહ્યા હોય, કારણ કે કોંગ્રેસમાંથી કુંવરજીભાઈ બાવળિયા અહીંયા જીત્યા હતા અને તેઓએ પક્ષ પલટો કર્યો અને ત્યારબાદ બીજેપીમાંથી પણ તેઓ જ જીતીને આવ્યા છે. માત્ર એટલે માટે કહી શકાય કે ઉમેદવારની જીત છે, આ સાથે જ બીજેપીની પણ જીત છે. અહીંયા લોકો કહી રહ્યા છે કે નરેન્દ્ર મોદીની પણ જીત છે. એટલા માટે, કારણ કે 2019નું કાઉન્ટડાઉન બસ શરૂ થઈ ગયું છે અને એવામાં આ મોટી જીત સાથે બીજેપી હવે એક નવા ઉત્સાહ સાથે મેદાનમાં ઉતરવાની છે. કારણ કે ત્રણ રાજ્યોમાં હારી ત્યારબાદ ક્યાંક નિરાશા પણ સાંપડી હતી, પરંતુ આ જીતથી જરૂર બીજેપીને પણ એક નવો જોશ મળવાનો છે, નવો ઉમંગ મળવાનો છે. કાર્યકર્તાઓમાં ખાસ કરીને કલ્પના અહીંના જે કાર્યકર્તાઓ હતા તેમને ઘણી બધી આશાઓ છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી આપણે જોયું છે કે અહીંયા કોંગ્રેસનું શાસન રહ્યું છે. એટલા માટે, કારણ કે એમએલએ અહીંના રહ્યા છે અને કોંગ્રેસ જ્યાં પણ સત્તામાં હોય છે, એટલે કે ત્યાં જે ધારાસભ્યો હોય છે ત્યાં ખાસ વિકાસના કાર્યો નથી થતા. માટે અહીંયા લોકોને ઘણી આશા છે કે કુંવરજીભાઈ અહીંયાથી હવે જ્યારે જીત્યા છે ત્યારે મુખ્ય જે પ્રશ્નો છે, પાણીનો પ્રશ્ન છે, સ્વચ્છતાનો પ્રશ્ન છે, આ સાથે જ મહિલાઓની જો વાત કરીએ તો કોલેજની અહીંયા જરૂર છે, ગ્રાઉન્ડની જરૂર છે, રેલવેનો મોટો પ્રશ્ન છે. આ મોટા મોટી જે પ્રશ્નો છે તે ક્યાંક હલ થશે તેવી આશા અહીંના લોકો પણ સેવી રહ્યા છે. પરંતુ અત્યારે જે હું હેલીપેડ પર છું, બસ થોડી ક્ષણોમાં અહીંયા સીએમ પણ આવવાના છે અને તમામ તૈયારીઓ પણ થઈ ચૂકી છે. પોલીસનો કાફલો પણ મોટી સંખ્યામાં અત્યારે એકઠો થઈ ગયો છે અને સીએમના આવવાની બસ રાહ જોઈ રહ્યા છે. એટલે કહી શકાય કે જીતનો જશ્ન જરૂર અહીંયા જસદણમાં પણ ચાલી રહ્યો છે. ઢોલ નગાડા ડીજે સાથે અત્યારે જીત ઉજવવામાં આવી રહી છે. કલ્પના, ચોક્કસ કોંગ્રેસની જે રીતે અહીં હાર થઈ છે, કોંગ્રેસના ગઢમાં કહી શકાય કે ભાજપે ગાબડું પાડવામાં સફળતા મેળવી. બીજી બાજુ અહીં જસદણની જનતાનું ગણિત પણ સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે કે ભાજપની જ્યારે સરકાર છે તો અહીં પણ ભાજપના ધારાસભ્ય હોય તો જ અહીં વિકાસના કાર્યો સંભવ બનશે. એક રીતે કહી શકાય કે આખું જે રાજકીય ગણિત છે તેમાં કોંગ્રેસના દાવ કેવી રીતે ઊંધા પડી ગયા.
જી, પહેલી વાત તો અહીંયા એક કારણ એ પણ જોવામાં આવી રહ્યું છે, કારણ કે ગુરુ વર્સિસ ચેલાની આ લડાઈ હતી અને જ્યારે જીત પણ થઈ છે ત્યારે લોકો પણ એ જનારો લગાવતા હતા કે ગુરુ એ ગુરુ હોય છે અને ચેલા એ ચેલા હોય છે. બીજું એક કારણ અહીંયા એ પણ સામે આવ્યું છે કે અવસરભાઈ, અવસરભાઈને જોઈને જ આપણને ખ્યાલ આવે કે બહુ જ સાદા સીધા વ્યક્તિ છે. તેમનું ઘર પણ જોઈએ તો એક છાપરાવાળું ઘર છે, એટલે રાજનીતિમાં આમ કહેવાય છે ને કે તમે બધી જ રીતે સદ્ધર હોવા જોઈએ, એક મેનેજિંગ પાવર હોવો જોઈએ, એ પ્રકારની વ્યક્તિ હોવી જોઈએ. ક્યાંક એ નાકામી અહીંયા લાગી હોય તેવું પણ દેખાઈ રહ્યું છે. કદાચ એમની જગ્યાએ કોંગ્રેસે બીજા કોઈ પણ વ્યક્તિને ઉભા રાખ્યા હોત, જે સદ્ધર હોત, જેનો જે વગ ધરાવતા હોત તેવા વ્યક્તિ હોત, તો કદાચ અહીંયાથી લીડ મેળવી શક્યા હોત તેવી ચર્ચા અહીંના રાજકારણમાં પણ ચાલી રહી છે. એટલે ઘણા બધા પાસાઓ છે. અને બીજો એક મોટો સવાલ જે એ છે કે બીજેપી માટે હતો, જે શાખનો સવાલ હતો, નાકનો સવાલ હતો, આ જે સીટ છે જસદણની એ સીટ, અને ત્રણ રાજ્યોમાં હાર બાદ જો આ જસદણની સીટ પણ હારી જાય તો બીજેપી માટે આ ભૂંડી હાર ગણાય તેવું હતું. માટે કોઈ પણ રીતે આ સીટ જીતવી બીજેપી માટે જરૂરી હતી. એટલે હારના કારણો કરતા જીતના કારણો વધુ મહત્વ ધરાવે છે. ચોક્કસ, જીતના કારણો જે રીતે મહત્વ ધરાવે છે, 19,000 થી વધુ મતોથી જ્યારે કુંવરજીભાઈ બાવળિયા પર જસદણની જનતાએ ભરોસો વ્યક્ત કર્યો છે. કુંવરજી, કહી શકાય કે જ્ઞાતિના ગણિત અહીં ખોટા પડતા દેખાઈ રહ્યા છે, કોઈ પણ પક્ષ પણ વામણો સાબિત થઈ રહ્યો છે કુંવરભાઈના વ્યક્તિત્વ સામે. જી બિલકુલ, કુંવરજીનું વ્યક્તિત્વ, કારણ કે કુંવરજીનું વ્યક્તિત્વ એવું છે કે નાનામાં નાનો વ્યક્તિ હોય એ કુંવરજીને ઓળખે છે. કુંવરજી કહેવાય છે કે જ્યારે ઇલેક્શન હોય એના બે દિવસ પહેલાં કુંવરજીભાઈ એકલા નીકળે છે લોકોને મળવા માટે. એટલે લોકો સાથેનું જે તાદાત્મ્ય છે તે તેમણે જાળવી રાખ્યું છે. લોકોમાં તેમની વગ છે, લોકો તેમને માને છે અને લોકોના તેઓએ કામ પણ કર્યા છે. ભલે અહીંયા વિકાસ નથી થયો, વિકાસ નથી થયો તેની પાછળનું એક કારણ એ પણ આપવામાં આવે છે કે કારણ કે કોંગ્રેસના અહીંના એમએલએ હતા માટે વિકાસ નથી થયો, સરકારે કંઈ નથી આપ્યું માટે વિકાસ નથી થયો તેવી વાત હતી. પરંતુ કુંવરજીભાઈનું જો વ્યક્તિત્વ જોઈએ, કારણ કે જ્યારે આપણે પણ ડિબેટ કરી છે, ન્યૂઝ 18 અહીંયા ડિબેટ કરી છે, ત્યારે એક વાત સૌથી વધુ કલ્પના સાંભળવા મળી છે કે કુંવરજીભાઈનો જો જબ્બો પણ અહીંયાથી ઊભો રહે તો તે જીતી જાય. એટલે ત્યાં જ અહીંના લોકોની આ જે વાત છે ત્યાંથી જ સમજી શકાય છે કે લોકો પ્રત્યે કેવી રીતે સાદગીથી તેઓ રહ્યા છે, તેમની સાથે રહ્યા છે. એટલે આ બહુ જ મોટા કારણો કહી શકાય. પરંતુ કલ્પના, હું આપને જણાવું કે બસ અત્યારે પોલીસ પણ એલર્ટ થઈ ગઈ છે અને હવે બસ સીએમને હેલિકોપ્ટર આવવાની તૈયારી છે. આ હેલિપેડ છે એટલે તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે અને અત્યારે બધા જ એલર્ટ મોડ પર આવી રહ્યા છે અને સીધા જ સીએમ જ્યારે અહીંયા પહોંચશે ત્યારે સીધા જ દ્રશ્યો અમે આપના સુધી પહોંચાડીશું. જી કલ્પના. ચોક્કસ સંધ્યા, અહીં જે તૈયારીઓ દેખાઈ રહી છે, ગઈકાલથી જ આ હેલિપેડને સજ્જ કરી દેવામાં આવ્યું હતું, તૈયાર કરી દેવામાં આવ્યું હતું, તો કહી શકાય કે મત ગણતરી અને પરિણામ આવે તે પહેલા ભાજપમાં આત્મવિશ્વાસ હતો કે જીત તેમની જ થશે. અને આ માટે જ આ વિજયોત્સવની તૈયારીઓ, મુખ્યમંત્રીએ ભલે અહીં પ્રચાર નથી કર્યો પરંતુ મુખ્યમંત્રી વિજય પછી અહીં સંબોધન કરશે તે માટેની તૈયારીઓ ભાજપે અગાઉથી જ કરી લીધી હતી. જી બિલકુલ, અને નામમાં પણ, સીએમના નામમાં પણ વિજય છે અને અહીંયા પણ વિજય મેળવ્યો છે. એટલે ગઈકાલથી જ અહીંયા તૈયારીઓ હતી. જોકે સવારે એક વાત એ પણ સામે આવી હતી કે સીએમ કદાચ અહીંયા નહીં આવે, પરંતુ તેની 10 મિનિટમાં જ એ પુખ્ત ખબર આવી કે સીએમ અહીંયા આવી રહ્યા છે. વિજયોત્સવમાં તેઓ સામેલ થવા આવી રહ્યા છે, કારણ કે આ સૌથી મોટી જીત છે. સમજવું એટલા માટે પણ જરૂરી છે કલ્પના, કારણ કે ત્રણ રાજ્યોની હાર બાદ જસદણની આ જીત, પેટા ચૂંટણીમાં અહીંયા લોકો પણ અમને કહેતા જોવા મળ્યા હતા કે બેન અમે ક્યારેય આટલું બધું મીડિયા અહીંયા જોયું નથી અને આટલું બધું અલર્ટ જે ગુજરાતની કોઈ પણ પેટા ચૂંટણી હોય તેમાં આ રીતે જોવા નથી મળ્યું. એટલે પહેલી વખત કોઈ પેટા ચૂંટણીમાં આટલું જોમ જુસ્સો જોવા મળ્યો છે. એ એટલા માટે પણ હોઈ શકે કારણ કે કુંવરજીભાઈ જે મોટું નામ હતું, મોટા નામની સાથે કોળી સમાજ સાથે જોડાયેલા છે. એટલે બીજેપીમાં કોળી સમાજનું મોટું કહી શકાય તેવું હવે કોઈ નામ આગળ રહ્યું નહોતું. એટલે હવે બીજેપીને કોળી સમાજમાંથી એક ચહેરો મળ્યો અને તેનાથી જ કહી શકાય કે કોળી સમાજ હવે તેમની સાથે છે. એટલે 2019ની ચૂંટણી માટે પણ હવે કુંવરજીભાઈએ તેમનું કદ વધુ મજબૂત બનાવી દીધું છે તેવું કહી શકાય, તેમાં કોઈ જ બેમત નથી. ચોક્કસ સંધ્યા, આપ જોડાયેલા રહેશો અને સતત અપડેટ છે તે આપની પાસેથી લેતા રહીશું. હાલ વિશેષ રજૂઆતમાં સમય થયો છે એક બ્રેકનો, આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.